સત્કેવલ સાહેબ, સત્કેવલ વિદ્યા મંદિર, પરમગુરુ પાઠશાલા સંકુલ, સરસા. હું પટેલ અનિતા. આજના આ ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં આપ સર્વ વિદ્યાર્થી ભાઈ બહેનનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય સંસ્કૃત, યુનિટ 8 કાકશ્ય ચાતુર્ય. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે 7મો પાઠ જોઈ ગયા. કરોતિ એટલે કે કરે છે, કોણ શું કરે છે તે આપણે સંસ્કૃતમાં જુદી જુદું વિષય વસ્તુ જોઈ ગયા. કોઈ લખે છે, રમે છે, સાંભળે છે, બોલે છે, ગાય છે, જુએ છે. હવે આજે આપણે સરસ સુંદર પાઠ જોઈશું, કાકશ્ય ચાતુર્ય. કાકશ્ય ચાતુર્ય એટલે કે કાગડાની ચતુરાઈ. અહીં એક કાગડો છે, તે જંગલમાં રહે છે અને તે જંગલમાં રહે છે તો તેનું સરસ સુંદર મજાનું માળો છે. તે માળામાં તેના બચ્ચા છે. હવે એ બચ્ચા જે છે અને જે ઝાડ નીચે તે રહે છે, તે ઝાડની બકોલમાં કોણ હોય છે? બીજું એક સાપ રહેતો હોય છે. તો જ્યારે આ કાગડો અને કાગડી નથી હોતા ત્યારે સાપ આવીને તેના બચ્ચા ખાઈ જાય છે. એટલે કાગડો અહીંયા પોતાની ચતુરાઈ બતાવે છે અને કઈ રીતે સાપને મારી નાખો તે આ પાઠમાં દર્શાવેલું છે, પોતાની ચતુરાઈ વાપરે છે. ચલો આપણે જોઈએ આ પાઠ. એકસ્મિન વને એકહ વટવૃક્ષ અસ્તિ તત્ર કાકહ વસ્તિ કાકસ્ય પત્ની શાવકે સહ તત્રેવ વસ્તિ તસ્ય વૃક્ષ અધ કોટે એકહ સર્પ વસ્તિ. આપણે તેના શબ્દાર્થ જોઈએ. એકસ્મિન વને એટલે કે એક જંગલમાં, વટવૃક્ષ એટલે કે વડનું ઝાડ, અસ્તિ એટલે કે છે, તત્ર એટલે કે ત્યાં, કાકહ કાગડો, કાકશ્ય એટલે કે કાગડાની પત્ની, શાવકેહ ને બચ્ચાઓ, સહ સાથે, તૈત્રેવ એટલે કે ત્યાં જ, અહીંયા તૈત્રેવની સંધિ થશે, તત્ર વત્તા એવ, તસ્ય વૃક્ષ તે ઝાડની, અધ એટલે કે નીચે, કોટરે એટલે કે બખોલમાં, સર્પ એટલે કે શાપ, વસતિ એટલે કે રહે છે. ચલો આપણે તેનું ગુજરાતી જોઈએ. એક જંગલમાં એક વડનું ઝાડ છે, ત્યાં એક કાગડો રહે છે. કાગડાની પત્ની કાગડી બચ્ચાઓ સાથે ત્યાં જ રહે છે. તે ઝાડ નીચે બખુલમાં એક સાપ રહે છે. એકદા કાકહ ભાર્યાયા સહ આહાર્થ ગચ્છતિ તદા સર્પ એકમ શાવકમ ખાદતિ. એકદા કાકહ એટલે કે એકવાર કાગડો, ભાર્યાયા એટલે કે પોતાની પત્ની, સહ એટલે કે સાથે, આહાર્થમ એટલે કે ખોરાક માટે, ગચ્છતિ એટલે કે જાય છે, તદા એટલે કે ત્યારે, સર્પ શાપ, એકમ એટલે કે એક, શાવકમ ખાદતિ બચ્ચાને ખાઈ જાય છે. ગુજરાતી જોઈએ. એકવાર કાગડો પત્ની કાગડી સાથે ખોરાક માટે જાય છે ત્યારે સાપ એક બચ્ચાને ખાઈ જાય છે. અને આગળ શું થાય છે આપણે જોઈએ. કાકહ આગચ્છતિ પશ્યતિ ચ એકહ શાવકહ નીડે નાસ્તિ વૃક્ષશ અધ સર્પ દૃષ્ટ્વા કાકહ વદતિ અહો ઈશ દુષ્ટ સર્પ શાવકમ ખાદતિ કિંજતિ ઉપાયમ કરોતિ ઇતિ વિંચયંતંત કાકહ નદીમ પ્રતિ ગચ્છતિ.
શું કહે છે અહીંયા, કાકહ આગચ્છતિ, કાગડો આવે છે, પશ્યતિ એટલે જુએ છે, ક્યાં જુએ છે, નીડે એટલે કે માળામાં, નાસ્તિ અહીંયા નાસ્તિની સંધિ થશે, ન વત્તા અસ્તિ એટલે કે નથી, વૃક્ષસ્ય અધઃ એટલે કે જળની નીચે, સર્પ એટલે કે શાપને, દ્રષ્ટવા જોઈને, અહો એટલે કે અરે, એશ આ દુષ્ટ સર્પ એટલે કે દુષ્ટ શાપ, સાવકમ એટલે કે બચ્ચાને, ખિંજતિ એટલે કે કોઈ, ઉપાયમ એટલે કે ઉપાય, કરોમિ એટલે કે કરું છું, ઈત એટલે કે એમ, વિંચિતંત એટલે કે વિચારીને, નદીમ પ્રતિમ અહીંયા બીજી એક સંધિ થશે, નદીમાં વધતા પ્રતિ એટલે કે નદી તરફ. તો શું કાગડો વિચારે છે, ચલો આપણે તેનું ગુજરાતી જોઈએ. કાગડો આવે છે અને જુએ છે, એક બચ્ચું માળામાં નથી, ઝાડની નીચે સાપને જોઈને કાગડો બોલે છે, અરે આ દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ જાય છે, હું કોઈ ઉપાય કરું છું, એમ વિચારીને કાગડો નદી તરફ જાય છે. કાગડો વિચારીને શું કરે છે, નદી તરફ જાય છે. તત્ર રાજકુમારી સ્નાન કરોતિ, તસ્ય સુવર્ણ હાર નદી તીરે અસ્તિ, ચતુરઃ કાકઃ સુવર્ણ હારમ અપર હરતિ. શું છે અહીંયા, તત્ર એટલે કે ત્યાં, કોણ તો રાજકુમારી, સ્નાન કરોતિ એટલે કે સ્નાન કરે છે, તસ્ય એટલે કે તેનો, સુવર્ણ હારમ એટલે કે સોનાનો જે હાર છે તે, નદી તીરે એટલે કે નદી કાંઠે, અપર હરતી એટલે કે ઉપાડી જાય છે, કોણ ઉપાડી જાય છે, તો કાગડો. આપણે તેનું ગુજરાતી જોઈએ, ત્યાં રાજકુમારી સ્નાન કરે છે, તેનો સોનાનો હાર નદી કાંઠે છે, અને ચતુર કાગડો સોનાનો હાર ઉપાડી જાય છે. કેમ ઉપાડી જાય છે, તો આગળ આપણે જોઈએ. કાકહ સુવર્ણ હાર કોટરસ્ય અનંત ક્ષિપતિ, સૈનિક કાકસ્ય પૃષ્ઠે આગચ્છતિ, કોટરે સુવર્ણહાર સર્પ જ પશ્યતિ, સહ ચિંતયંતિ અહો પ્રથમ સર્પ માર્યામિ અનંતરમ હારમ નયામિ. આપણે તેના શબ્દાર્થ જોઈએ. સુવર્ણ હાર એટલે કે સોનાનો હાર, કોટરસ્ય અનંત એટલે કે બખોલની અંદર, ક્ષિપતિ એટલે કે ફેંકે છે અથવા નાખે છે, કાકસ્ય પૃષ્ઠે એટલે કાકસ્ય એટલે કે કાગડાની, અને પૃષ્ઠે એટલે પાછળ, ચિંતયતી એટલે કે વિચારે છે, પ્રથમ એટલે પહેલા, માર્યા મારી નાખું, અનંતરમ પછી એટલે કે ત્યારબાદ, નયામી એટલે કે લઈ જાઉં છું, શું લઈ જાઉં છું, સોનાનો હાર. કોણ એવું કહે છે, પેલો સૈનિક. કાગડો સોનાનો હાર બખોલની અંદર નાખે છે, સૈનિક કાગડાની પાછળ આવે છે, તે બખોલમાં સોનાનો હાર અને સાપને જુએ છે, તે વિચારે છે, અરે પહેલાં હું સાપને મારી નાખું છું અને પછી હાર લઈ જાઉં છું. શું કહે છે સૈનિક, પેલો જે રાજકુમારી હોય છે તેનો સોનાનો હાર ક્યાં હોય છે, તો બખોલની અંદર. કોણ નાખી દે છે, કાગડો. કેમ, કારણ કે જો એ સોનાનો હાર અંદર બખોલમાં નાખે તો પેલો સૈનિક તેને જોવે અને પછી એ સાપને મારી નાખે અને પછી એ સાપને પાસેથી સોનાનો હાર લઈ લે. આગળ જોઈએ શું થાય છે. સૈનિક સર્પ માર્યતિ હારમ નયતિ, કાક વદતિ અહો સર્પ મૃત અધુના સુખેન વસામિ.
શું કહે છે, મારી અતિ એટલે કે મારી નાખે છે, અધુના એટલે કે અત્યારે, સુખેન એટલે કે સુખેથી અથવા સુખપૂર્વથી, વસામી એટલે કે રહું છું. સૌથી આગળ ગુજરાતી, સૈનિક સાપને મારી નાખે છે અને હાર લઈ લે છે. કાગડો બોલે છે, વાહ સાપ મરી ગયો, હવે હું સુખેથી રહું છું. સરસ સુંદર મજાનું કાગડો અહીંયા પોતાની ચતુરાઈ દર્શાવે છે. કેમ? કે પોતાના બચ્ચાને કોણ ખાઈ જાય છે? એક દુષ્ટ સાપ ખાઈ જાય છે. તે દુષ્ટ સાપને મારી નાખવા સરસ ઉપાય કાગડાએ વિચાર્યો હોય છે કે રાજકુમારીનો હાર નદીના કાંઠેથી લઈને આવે છે તે સૈનિક જોઈ જાય છે. એટલે સૈનિક કાગડાની પાછળ પાછળ જાય છે અને કાગડો શું કરે છે, પેલો હાર ક્યાં ફેંકી દે છે, કે જે સાપનું બકુલ હોય છે એની અંદર ફેંકી દે છે. અને સૈનિક જોવે છે કોને, સાપને. અને સાપની જોડે શું હોય છે, રાજકુમારીનો સોનાનો હાર. એટલે હાર લેવા માટે સૈનિકને કંઈક તો કરવું પડે. તો સૈનિક શું કરે છે, સાપને મારી નાખે છે અને હાર લઈને ત્યાંથી જતો રહે છે અને રાજકુમારીને આપી દે છે. અહીંયા રાજકુમારીને પોતાનો સોનાનો હાર મળી જાય છે અને કાગડાને તેના બચ્ચા સહી સલામત રહી શકે છે અને કાગડો અને કાગડી પણ ત્યાં માળામાં સહી સલામત રહી શકે છે. સરસ કાગડાની ચતુરાઈ હતી. હવે આપણે જોઈશું તેનો સ્વાધ્યાય. નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો. સાવકેહ, દુષ્ટ સર્પ, વિંચિંતયંતી, સુવર્ણહારમ, ચિંતયંતી, આ શબ્દોનું તમારે બોલવાનું છે. બે, ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ નીચેના વાક્ય પૂર્ણ કરો. સર્પ, ખાલી જગ્યા વસ્તી, તો અહીંયા કૌંસમાં આપેલું છે કોટરંગ, તો પાઠના આધારે તમારે આ ખાલી જગ્યા પૂરવાની રહેશે. સર્પ કોટરે વસતી. સિંહ, ખાલી જગ્યા વસતી, વનમ, તો સિંહ વને વસતી. બે, મનુષ્ય, ખાલી જગ્યા વસતી, નગરમ, તો મનુષ્ય નગરે વસતી. ત્રણ, ખગઃ, ખાલી જગ્યા વસતી, નીડઃ, ખગઃ નીડે વસતી. વાનરઃ, ખાલી જગ્યા વસતી, વાનરઃ વૃક્ષે વસતી. ત્રણ, ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો. કાકઃ નંદીમ પ્રતિ ગચ્છતિ. આ પ્રમાણે તમારે ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે તમારે લખવાનું છે. છાત્ર, ખાલી જગ્યા પ્રતિ ગચ્છતિ, તો શાલા, તો છાત્ર શાલામાં પ્રતિ ગચ્છતિ. કૃષિક, પ્રતિ ગચ્છતિ ક્ષેત્ર, તો કૃષિક ક્ષેત્ર પ્રતિ ગચ્છતિ. ત્રણ, વ્યાઘ્ર, પ્રતિ ગચ્છતિ વન, વ્યાઘ્ર વન પ્રતિ ગચ્છતિ. હંસ, ખાલી જગ્યા પ્રતિ ગચ્છતિ સરોવર, તો હંસ સરોવર પ્રતિ ગચ્છતિ. ચાર, નીચેના વાક્યોને સરસ સુંદર સ્વાક્ષરે લખવાના છે. એકસ્મિન વને એક વટવૃક્ષ અસ્તિ. બે, એક દુષ્ટ સર્પ શાવકમ ખાદતિ. ત્રણ, તસ્યા સુવર્ણહાર નદી તીરે અસ્તિ. ચાર, સૈનિક કાકસ્ય પૃષ્ઠે આગચ્છતિ. પાંચ, સૈનિક સર્પ માર્યતિ. આ પાંચ વાક્યને સરસ સુવાચ્ય અક્ષર એટલે કે સુંદર અક્ષરોમાં લખવાના છે. પછી છે તમારા શિક્ષક પાઠમાં જે શબ્દ બોલે તે શબ્દો અહીં લખો. એટલે કે પાઠમાંથી તમારે અમુક અમુક શબ્દ લખવાના રહેશે. ઉદાહરણ કે એક બે તમને ઉદાહરણ આપી દઉં.
કાકશ્યઃ આહારાર્થમ, પછી છે આગચ્છતિ સ્નાનમ કરોતિ અપહરિતિ સુવર્ણહારમ, આવા શબ્દો તમારે અહીં લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, સરસ સુંદર આપણે કાગડા વિશે પાઠ જોયો, કાગડાની ચતુરાઈ એણે સરસ સુંદર પોતાની ચતુરાઈ બતાવી છે. તો હવે અનુ તમારે ચોપડીમાં અને નોટમાં પાઠનું ગુજરાતીમાં ભાષાંતર લખવાનું રહેશે અને તેનું સ્વાધ્યાય નોટ ચોપડી અને સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, ફરીના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી સત કેવલ સાહેબ.